મને મોંઘું આવે છે. અને માઇક્રોવેવમાં બનાવી હતી એટલે ફટાફટ. શું લીધું છે સામગ્રીમાં? કન્ડેન્સ મિલ્ક, કુકિંગ ચોકલેટ, ડ્રાય ફ્રૂટ ને બટર. તો ચાલો ફટાફટ શીખવી દો. એક બાઉલ કુકિંગ ડાર્ક કુકિંગ ચોકલેટ. ઓકે. એક ચમચી બટર. આટલું બટર ઇનફ છે? હા. અને એને માઇક્રોવેવમાં મૂકીએ. એક મિનિટ માટે હાઈ પાવર પર મૂકીએ છીએ. ઓકે. તો મિસ્ટર એક્ટિવિક શાયરી થઈ જાય. થઈ જાય. ઇરશાદ ઇરશાદ. ઉસને જીસ જગહ પર કદમ રખતા ઉસ જગહ કો હમને ચૂમ લિયા. હા. લેકિન વો ભી વફા ઘર પે આકે કહેને લગી, માસી તમારો છોકરો માટી ગઈ છે. વાહ 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 વાહ, બહુ મસ્ત હતી. હા. થેન્ક યુ. હવે બહાર લાવીએ બાઉલ ને. અડધો બાઉલ કન્ડેન્સ મિલ્ક અને એનાથી અડધું ડ્રાય ફ્રૂટ. ઓકે. એને રોસ્ટ કરેલા છે. દ્રાક્ષ, કાજુ, બદામ અને અખરો. અચ્છા. પહેલા બહાર મિક્સ કરી લઈએ. ઓકે. હવે એને ફરીથી માઇક્રોવેવ કરવા મૂકીશું. હાઈ ટેમ્પરેચર પર 1.5 મિનિટ. ઓકે. 1.5 મિનિટ માટે. 1.5 મિનિટ થઈ ગઈ છે. બહાર લઈ લઈએ બાઉલ ને. આવી હિમાલી કન્સિસ્ટન્સી થાય એટલે પછી એને એક ટ્રે ની અંદર આવી રીતે એના સ્ક્વેર કોઈ મોલ્ડ માં ભરી દઈએ. ભરી દેવા. એકદમ ઈઝી છે ને. એક્ટિવ પોઈન્ટ છે. પોઈન્ટ ટન્નુ થયું ના? એટલું જલ્દી નહીં થાય. તો એને પંખા નીચે ના મુકાય? ના, હમણાં ફ્રીઝ માં જ મૂકી દઉં છું. એમ? હા. એ પૂર્વા બેન, ખરેખર ફાઇન બન્યું લાગે છે. મને એથી દેખાય છે. દેખાય છે ને? હાજી. બસ હવે જો એને ફ્રીઝ માં મૂકી દઉં છું. હા. ઓકે. કયું ફ્રીજ માં? એમ ફાઇન. જલ્દી ઠંડુ થશે અને ખાવા મળશે. હા. અડધો કલાક ફ્રીજ માં ઠંડુ કરવા મૂકવાનું છે. ઓકે. રાહ જોવાશે કે બહુ જ ઉતાવળ છે? નહીં ચાખવાની. તો જોવી તો પડશે જ ને. સ્ક્વેર કાઢવા હશે તો જોવી પડશે. રાહ જોવી પડશે અડધો કલાક. ચાલો તને હું થોડો આરામ કરી લઉં. ઓ માય. અડધો કલાક પછી આ તો સરસ સેટ થઈ ગયું છે. એ ઉઠ. કોણ છે? કોણ? અચ્છા હિમાલી. કોણ? આ રેડી છે. શું વાત છે? કેવું દેખાય છે? અરે ફાઇન. હે ને? પણ અત્યારે નહીં મળે. લાવો પાછું. કેમ નહીં? મને અત્યારે જોઈએ. ઓકે. આપણે પહેલા સર્વ કરી દઈએ પ્રોપરલી, પછીથી આપણે બંને ખાઈશું, રાઈટ? ઓકે. હવે એને અનમોલ્ડ કરી દઈએ. હવે વ્હાઈટ ચોકલેટ થી એને થોડું ડેકોરેટ કરીએ. તમે મારું નામ લખો છો ચોકલેટ પર? સરસ આઈડિયા છે. હા, સારો આઈડિયા છે. મારું નામ લખો. હિમાલી, તું લખી આપીશ એનું નામ? હું ખાલી એક્ટિવ એ લખ, ચાખું નહીં લખ. ચાલશે. ના, એ તો નહીં ચાલે. લાવ ફટાફટ લખી દઉં. જલ્દી લખો. અરે પછી એ પીસ તારે જ ખાવાનું છે. વેરી ગુડ. થેન્ક યુ હિમાલી. હવે એક્ટિવ તારા માટે ખાવા માટે તૈયાર થઈ ગયા છે. એ પૂર્વમેન, હું તો ગઈશ અને પેક કરીને ઘરે પણ લઈ જઈશ. પેક કરવા ના મળે? હવે શું કહીશું પછી? નહીં, મને બહુ ભાવે છે. નહીં, એકને બદલે બે મળશે, એનથી વધારે નહીં. ઓકે. ડ્રાય ફ્રૂટ ચોકલેટ સ્ક્વેર તૈયાર છે. અને હવે તમે બહાર રાખો તો 15-1 દિવસ સુધી અને કશું જ મેલ્ટ પણ નથી થતા અને બહાર આવવાના વાત છે. 15 દિવસ તો શું પૂર્વ બેન, હું તો આજે જ આને ખતમ કરી દઈશ. ખાઈ જઈ. મળશે તો ખાઈશ ને. કેમ નહીં આપું? એવું ના કરી માલે.
નહીં મળે. એ